લોકડાઉનની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે ત્યારે પૂર્વ ગુજરાત ક્રેડાઈ પ્રમુખ અને વર્તમાન રાજકોટ બિલ્ડર એસોસિએશન પ્રમુખ પરેશ ગજેરાએ નિવેદન આપ્યું છે જે વિસ્તારોમાં કોઈ કેસ નથી ત્યાં છૂટછાટ આપવી જોઈએ. મજૂરો પોતાના વતન પરત ફરવા માંગી રહ્યા છે ત્યારે હાલમાં 5000થી વધુના પ્રોજેક્ટ અટકી પડ્યા છે. જો તેને સમયસર શરૂ કરવામાં નહીં આવે તો મોટું નુકસાન થઈ શકે તેમ છે. પીરિયડ વધ્યો છે અત્યારે ત્યારે હજી પણ આ લેબરોને હવે રોકવા મુશ્કેલી થાય એવું લાગે છે. અમે આ લેબરોને અત્યાર સુધીનું માનદ વેતન એટલે એને જે રોજગારી જેના શ્રમિકોના પૈસા હતા એ પૈસા ચૂકવ્યા છે, એને જમવાનું પૂરું પાડ્યું છે, ત્યાં એ લોકોને કંઈ પણ નાની મોટી બીમારી હોય તો એનું પણ ખ્યાલ રાખવામાં આવ્યું છે. પણ હવે આ લોકો રોકાય એ બહુ મુશ્કેલ રૂપ લાગે છે. આની પહેલાં પણ મેં કીધું હતું કે 21 દિવસના લોકડાઉનમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઓછામાં ઓછી 3 મહિના પાછળ વહી ગઈ છે, કારણ કે આ બધા શ્રમિકો વયા ગયા છે, એ પાછા આવવામાં સમય લાગે અને શ્રમિકો વગર કોઈ પણ સાઇટ ચાલુ ન થાય. એના સિવાયનું અમારે આવક ટોટલી બંધ છે અને જાવક ટોટલી ચાલુ છે. લોકડાઉનને લઈને ડીકે સખ્યાએ પણ નિવેદન આપ્યું છે સરકારના નિયમ મુજબ આગળ વધીશું. 20 એપ્રિલ સુધી આપણે દરેક બાબત ઉપર ધ્યાન રાખી અને ખેડૂતોને નુકસાન ન જાય એ રીતે આપણે 20 એપ્રિલ પછી આગળ વધશું, જેથી કરીને મને એવું લાગે છે કે ખેડૂતો માટે છૂટછાટ આપી અને ખેડૂતોને રાહત આપવા માટે આ એક નિર્ણય પણ હોય અને ભવિષ્યમાં જ્યારે 3 મે સુધી લોકડાઉન રાખવાનું હોય તો માર્કેટિંગ યાર્ડો આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે નિર્ણય કરશે, સરકારશ્રીનો જે આદેશ હશે એ આદેશ મુજબ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના દરેક માર્કેટિંગ યાર્ડો એ રીતે આગળ વધશે. અમદાવાદમાં 16 સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટની બદલી કરી દેવાઈ છે. ડોક્ટર આરએમ જીતિયાની બદલી કરવામાં આવી છે. કોરોના અંગે નબળી કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની બદલી કરી દેવાઈ છે. તો 10 દિવસથી તેઓ સેલ્ફ ક્વોરન્ટાઇન હતા. ડોક્ટર જીતિયાની સિદ્ધપુર ખાતે બદલી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ બોલાવ્યા છતાં પણ હાજર ન થતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની બદલી કરી દેવાઈ છે. તો મહત્વના સમાચાર, અમદાવાદ 16 સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટની બદલી કરવામાં આવી છે. ડોક્ટર આરએમ જીતિયાની બદલી કરી દેવાઈ છે. કોરોના અંગે તેમની કામગીરી નબળી રહી છે તેને જોતા નિર્ણય લેવામાં આવ્યો. તો 10 દિવસથી તેઓ પોતા સેલ્ફ ક્વોરન્ટાઇન હતા ત્યારે ડોક્ટર જીતિયાની સિદ્ધપુર ખાતે બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસની વિશેષ શાખાનો એક પત્ર વાયરલ થયો છે જેમાં લોકડાઉન વધવાનો પહેલેથી જ ઉલ્લેખ છે. આ સાથે જ પીએમ મોદીના સંબોધન બાદ શું પરિસ્થિતિઓ થઈ શકે છે તેનો પણ ઉલ્લેખ કરાયો છે. પત્રમાં અમદાવાદની તમામ એજન્સી અને પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તો સંબોધન બાદ ઘર્ષણ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. પરપ્રાંતીય લોકો ગામ જવા માટે બખેડો કરી શકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની સૂચના આપવામાં આવી છે. પોલીસનો એક લેટર છે તે વાયરલ થયો છે. આ જે લેટર છે તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પરપ્રાંતીય લોકો જે છે તે તેમના ગામ જઈ શકે છે અને તેના માટે થઈને ક્યાંક ક્યાંક ગોબાળો થઈ શકે છે. આ તમામ બાબતો લઈને પોલીસ એલર્ટ છે, ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ છે. ત્યારે ખાસ જે જીઆઈડીસી વિસ્તાર છે અને જ્યાં પરપ્રાંતીય લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે ત્યાં આગળ કયા પ્રકારે પોલીસ કામગીરી કરી રહી છે તેને લઈને ડીસીપી નીરજકુમાર બડગુજર છે તેમની સાથે વાત કરીશું. સર, ખાસ તો જે એલર્ટનો જે મેસેજ આપવામાં આવે છે તેને લઈને પોલીસ કયા પ્રકારની કામગીરી કરી રહી છે? આપણે જે જુદા જુદા વિસ્તારો છે એમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલી છે અને પોલીસ તમામ જગ્યા જે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે. અને આપણે જ્યાં પરપ્રાંતીય મજૂરો છે એમાં જે જીઆઈડીસી વિસ્તારો છે ત્યાં મજૂરોના રોકાણ છે, ત્યાં એમની સાથે સંવાદ ચાલુ છે અને એવા કોઈ પણ પ્રકારને એને લોકડાઉન પણ પડે પણ એ અહીંયા જ રહેવાના છે. અને એમની સાથે સાથે જ્યાં શેલ્ટર હોમમાં પરપ્રાંતીય મજૂરો છે ત્યાં પણ એમને જે જમવાની અને રહેવાની સગવડ કરવામાં આવેલી છે અને તે જે સગવડોથી છે સંતુષ્ટ છે અને પોલીસના બંદોબસ્ત પણ ત્યાં તૈનાત છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે જે પોલીસ તંત્ર જે છે એ ખૂબ જ એક્ટિવ છે અને સચેત છે.
બિલકુલ, તો તમામ પ્રકારના હથિયારોની સાથે પોલીસને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તો ખાસ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાંની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને તેનું જે મોનિટરિંગ છે તે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમર છે તેઓ કરશે. આગામી સમયમાં કોઈ બનાવ ન બને તે માટે થઈને પોલીસ એલર્ટ છે. તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પણ પોલીસને પોતાના પૂરતા સાધનો અને પોતાના જે પૂરતા વાહનો છે તેની સાથે સજ્જ રહેવા માટે થઈને સૂચના પણ આપી દેવામાં આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે હરમેશ શુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગુજરાતમાં કોરોનાનો આંકડો